સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં હોબાળો. સાંજે 3 વાગ્યાના સમયે આશીર્વાદ હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. આજે બપોરના સમયે દર્દીને વધારે દુખાવો ઉપડતા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્દીની હાલત ગંભીર બની હતી, જ્યારે પરિવારજનોનો આરોપ છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીને હાલત ગંભીર બની છે. ત્યારે પરિવારજનો હોબારો મચાવ્યો હતો, જેથી ડૉક્ટર દવાખાનું છોડીને રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે દર્દીને સિરિયસ હોવા છતાં ડૉક્ટર દવાખાનું છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ડૉક્ટરનો મોબાઈલ ફોન સ્વિચ આપતો હતો. દર્દીની હાલત બહુ ગંભીર બની, જીવના જોખમે ઝૂલી રહેલી મહિલા છોડીને ડૉક્ટર ફરજ પર હાજર ન હતો. છેલ્લે હોસ્પિટલના ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટીએ પરિવાર સાથે મુલાકાત કરી પેશન્ટની બીજી હોસ્પિટલમાં મોકલી આપવાની વાત કરી હતી, પરંતુ મહિલાને કંઈ પણ થાય તે ડૉક્ટર મેહુલ દરજી જવાબદાર રહેશે તેવું લેખિતમાં આપ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ તલોદ પોલીસ સ્ટેશનને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મામલાને માંડ સાંધ પાડ્યો હતો. દર્દીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યું હતું. આ બાબતે સમગ્ર મામલો ટ્રસ્ટને પૂછતા કોઈ જવાબ ન મળતા ટ્રસ્ટી પણ દવાખાનું મૂકીને જતા રહ્યા હતા. આજ રોજ અમદાવાદ હોસ્પિટલ ખાતે મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. મહિલાનું મૃત્યુ થતાં હાલ હોસ્પિટલ આગળ પબ્લિકનો જમાવડો થયો હતો. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. પારુલબેન તાલુસીનો દિલ્હી માટે દાખલ કરેલા હતા આશીર્વાદ હોસ્પિટલમાં, બરાબર. કાલના દાખલ કર્યા હતા તો આજે 3 વાગે ઓપરેશન ઉપર લીધા હતા. તો ઓપરેશન ઉપર લીધા હતા તો મતલબ એને છોકરીને પપ્પાને એને સસરાને તાલુસીને કોઈ પૂછ્યું નહોતું, બરાબર. અને સર આ તેને આજે ઓપરેશન પૂરું થયું હતું. છોકરાનો જન્મ થયો તો તેમની પત્ની પારુલબેનનું તબિયત બગડી હતી. ડૉક્ટરની કોઈ સારવાર ના કરી અને પુના 4:45 ડૉક્ટર અહીંથી ફરાર થઈ ગયા, મેહુલભાઈ દરજી. અને તબિયત બરાબર સારી નથી તો ટોટલી જવાબદારી આશીર્વાદ ડૉક્ટરની રહેશે. પરમાર.